ભરૂચ શહેરના દાંડિયા બજારમાં રહેતા પતંગ રસિકે રામ મંદિર, પીએમ મોદી અને સામાજિક સેવક ખજૂરભાઈ તથા પોપટભાઈ સહિતના સેવકો ઉપર વિશાળ પતંગ બનાવ્યા છે. શહેર તથા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી પૂરજોશમાં કરવામાં આવે છે ત્યારે બજારોમાં અવનવા પતંગો આકર્ષણ જન્માવતા હોય છે. તેવામાં ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા ચેતન રાણાએ પોતે પતંગ રસિક હોય પોતે જ પતંગનું નિર્માણ કર્યું છે. જય શ્રી રામના નામ સાથે અયોધ્યામાં બનનાર રામ મંદિરના ફોટો સાથે પ્રથમ પતંગ બનાવ્યો હતો, તેમજ વડાપ્રધાન મોદીનો ફોટો સાથેની એક જ ચાલે થીમ ઉપર પતંગ પણ તૈયાર કરી છે. જ્યારે યુવાને સામાજિક સેવક એવા ખજૂરભાઈ, પોપટભાઈ સહિતના આગેવાનોના થીમ પર પણ 8 ફૂટ, 8.5 ફૂટ અને 10 ફૂટની વિશાળ પતંગો બનાવી છે. યુવાન દ્વારા બનાવવામાં આવેલા તમામ પતંગો તહેવાર પહેલા જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પતંગનો ફૂલ શોખ છે તો મેં મારી રીતે આ 3 એક 8 ફૂટનો, એક 8.5 ફૂટનો અને એક 10 ફૂટનો 3 પતંગ બનાવ્યા છે. જેમાં પોસ્ટરમાં એક 2024 ની 22 તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તો એને લગતો પતંગ બનાવ્યો છે. બીજો એક છે મોદી સાહેબના પોસ્ટરવાળો કે આપણે આપણા પીએમના લેવલ પર આજે ગુજરાતી છે તો આપણે પ્રાઉડ ફીલ કરે છે એના માટે. ને ત્રીજો પતંગ છે તે ગુજરાતના 4 સોશિયલ વર્કર છે તેને લગતા બનાવ્યા છે. ખજૂરભાઈ છે, એક પોપટભાઈ આહિર છે, એક એડવોકેટ મેહુલ બોગરા છે અને એક મહીપતસિંહ ચૌહાણ બાપુ કરીને છે. તે 4-3 પતંગ આ બનાવ્યા છે. કેટલા દિવસ બનાવ્યો એટલે મેં આ 17-18 દિવસ જેવા થયા અને રોજ બપોરે સમય 2 કલાક કાઢીને રાતે 1 કલાક કાઢીને રોજના 3 કલાક કરીને 55-60 કલાકની આસપાસ સમય થયો છે. આમાં શું શું વસ્તુ વાપરી? એમાં પ્લાસ્ટિક હતું ને પેલી વાયર લગાવવાની પાઇપ હતી ને એવી રીતે કરીને આ ગિફ્ટ પેપર કરીને બધું મટીરિયલ યુઝ કરીને બનાવ્યો છે. કેટલાની પતંગ થયા છે? આ પતંગ ટોટલ પોસ્ટર સાથે મને 2600-2700 રૂપિયાની આસપાસ થયા છે ખર્ચો.